વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ભારતમાં લાગેલા લોકડાઉનને પગલે અનેક લોકો અટવાઈ ગયા છે, ત્યારે આ રીતે અટવાયેલા એક પુત્રને તેની માતા સાથે ગુજરાત સરકારના પ્રતિનિધિએ મિલન કરાવ્યું છે. આ કિશોરનું નામ છે પ્રદીપ જાની અને આ કિશોર પાટણ તાલુકાના હારીજ ગામના એક ગામનો રહેવાસી છે. પરંતુ આ કિશોર તાજેતરમાં યોજાયેલી ધોરણ 12ની પરીક્ષામાં આપવા માટે પાલનપુર આવ્યો હતો અને પાલનપુરથી પરીક્ષા આપ્યા બાદ આ કિશોર ડીસા પહોંચ્યો હતો. બરાબર તે જ સમયે લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવતા આ કિશોર તેના પરિવાર સુધી પહોંચી શક્યો નહોતો અને ત્યારબાદ પ્રધાનમંત્રીએ સંપૂર્ણ દેશ લોકડાઉનની જાહેરાત કરતા આ કિશોર ફસાઈ ગયો હતો અને તેને ઘરે પહોંચવા માટેના તમામ માર્ગો બંધ થઈ જતા તેનો પરિવાર પણ વ્યાકુળ થઈ ગયો હતો. આ કિશોર ફસાઈ જતા વ્યાકુળ બનેલી તેની માતાએ છેલ્લા 4 દિવસથી જમવાનું પણ બંધ કરી દીધું હતું અને વ્યાકુળ બનેલા પરિવારે આ અંગે જેમ તેમ કરી અને ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનો સંપર્ક કરતા મગનલાલ માળીએ આ કિશોરને તેની માતા પાસે પહોંચાડવા માટે આગળ આવી પોતાના જ સરકારી વાહન મારફત પોતાના ડ્રાઈવર સાથે કિશોરને હારીજ ખાતે આવેલા તેના ગામમાં તેના ઘર સુધી પહોંચાડ્યો છે. આ યુવકને પહોંચાડવામાં આવતા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. એક્ઝામ માટે આપવા માટે પાલનપુર ગયેલો હતો અને લોકડાઉનના કારણે હું ડીસાની અંદર ફસાઈ ગયો અને ફેમિલીને કોન્ટેક્ટ કરવાથી મારો કોઈ કોન્ટેક્ટ થતો નહોતો, એટલા માટે મને પ્રોવાઈડ મહેશભાઈ માળીએ મગનલાલ માળીએ મને પ્રોવાઈડ કર્યું છે કે મને ઘર સુધી સેફલી પહોંચાડવા માટે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકડાઉનની સિચ્યુએશનનો મારી હેલ્પ કરવા માટે એમનો આભાર ખૂબ ખૂબ માનું છું. હું પાલનપુર પરીક્ષા માટે આપવા માટે ગયેલો તો ડીસા આવ્યો અને એને કોઈ પણ આવવાની સમજણ નથી. પછી મગનલાલ માળીને કોર્પોરેશન ચેરમેને ગોધીનગર એમના થ્રુ દ્વારા ઓળખાણ દ્વારા મેં એમને ફોન કર્યો, એમને મને મારા છોકરાને ઘર સુધી પહોંચાડ્યો, એમને ખૂબ ખૂબ મોટો આભાર. આ સમગ્ર બાબતે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે લોકોએ આવા કપરા સમયમાં ગભરાવાની જરૂર નથી. સરકાર દરેક નાગરિકોને લઈ સંવેદનશીલ છે અને લોકોએ અત્યારે માત્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરશે તો ચોક્કસપણે આપણે કોરોનાને હરાવી શકીશું. આજે હારીજ તાલુકાના ધધાણા ગામેથી કોઈ પ્રકાશભાઈ મહારાજનો ફોન આવેલો. એમનો દીકરો 4 દિવસથી 12માની એક્ઝામ આપી 21 તારીખથી અહીંયા ડીસા ખાતે અજાણી જગ્યા ઉપર એ બેઠેલો હતો. એણે વાયા મીડિયા સરકારના પ્રતિનિધિ તરીકે મારો સંપર્ક કર્યો. મને પણ લાગ્યું કે આ દીકરો અહીંયા હેરાન થઈ રહ્યો છે, ત્યારે એને પહેલાં તો મામલતદારશ્રીને ફોન કરીને ત્યાંની પાસની વ્યવસ્થા કરી અને સરકારી ગાડીમાં એને એના ઘર સુધી પહોંચાડ્યો. આ સરકાર એ સંવેદનશીલ સરકાર છે અને લોકોના આવા કામ કરવા માટે સરકાર સતત જાગતી રહે છે. મને પણ આજ ખુશી છે કે એક મા જે ટેલિફોનમાં બહુ દુઃખી હતી, રોતી હતી અને એનો દીકરો પણ 4 દિવસથી અહીંયા અજાણી જગ્યા ઉપર બેસીને સમય પસાર કરી રહ્યો હતો, તો સરકારના એક ભાગ તરીકે મને પણ ખુશી છે કે આજે આ સેવાનું કામ કરવાનો મોકો મળ્યો છે. અને ગુજરાત સરકાર, ભાજપ સરકાર ખૂબ સંવેદનશીલ સરકાર છે. કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, આપણે બહુ ઓછામાં ઓછું યાતાયાત કરીએ એ આ સમયની જરૂરિયાત તો છે જ, પણ સાથે સાથે આવો કોઈ જરૂરિયાતવાળી બાબત હોય તો પણ સરકાર એના માટે પોઝિટિવ વિચારે જ છે. તો સરકાર માટે આપણે પણ શું પોઝિટિવ વિચારીએ અને આપણે શું સાથે મળીને કોરોનાની મહામારીને ખૂબ ઝડપી આ દેશમાંથી નિકાલ આપીએ. કોરોનાના ખતરા વચ્ચે ડીસા નગરપાલિકાની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના રાજપુર વિસ્તારમાં આવેલા વાલ્મીકી વાસમાં લોકો અત્યારે ખતરનાક પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે. આ વિસ્તારમાં અત્યારે ચામડા નીકળવાની કામગીરીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ કામગીરીને લઈ અહીં ખતરનાક દુર્ગંધ ફેલાઈ છે, જેને પગલે લોકોની હાલત કફોડી બની ગઈ છે. અત્યારે કોરોનાનું સંક્રમણ ચાલી રહ્યું છે, લોકોને ઘરમાં રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પંચાયતો અને પાલિકાને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવાની પણ સૂચના આપવામાં આવી હોવા છતાં ડીસાના રાજપુર વિસ્તારની હાલત એકદમ કફોડી જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિકો પણ આ પરિસ્થિતિને લઈ પરેશાન થઈ ઉઠ્યા છે અને આ પરિસ્થિતિથી કોઈ રોગચાળો ફેલાય તે પહેલાં પાલિકા દ્વારા આ વિસ્તારની તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. આમાં લગભગ ખાસા વર્ષથી આ ચાલે છે કુંડનું કામ, એમાં એમની રોજીરોટી છે, પણ હાલ રોજીરોટી આના અંદર કોઈ છે નહીં. તો હાલ કોરોના વાયરસ ચાલે છે,
કેન્દ્ર સરકારે હાલ જે પ્રતિબંધ મૂક્યો છે કે ઘરમાંથી બહાર નહીં નીકળવાનું, કેન્દ્ર સરકારે હાલ પ્રતિબંધ મૂક્યો છે કે ઘરમાંથી બહાર ના નીકળવાનું. હવે અહીંયા 24 કલાક કામ ચાલે છે, અમારે ઘરમાંથી બહાર ઘરમાં રહેવાનું કે બહાર જવાનું? બહાર જઈએ તો પછી પોલીસવાળા અમારા ઉપર પેલું કરે છે, અને ઘરે રહીએ તો આવું બધું આ ગંદકી ચાલે છે. અમારા નાના નાના છોકરાઓને લઈને ક્યો જવાનું? નગરપાલિકામાં રજૂઆત કરી. તું ના બોલ રાજુ, ચીફ ઓફિસર સાહેબને વાત કરી, પછી 2-3 જગ્યાએ વાત કરી, પણ કોઈ અમારું અભલતું નથી હાલ. હવે કોઈ આવતું જ નથી અમારું સહાય માટે. હવે આવા આવા ટાઈમે અમારે ચોય જવાનું, છોકરાને નાના નાના છોકરા લઈને જવાનું ચોય. તો આ તરફ ધાણીરા તાલુકામાં પણ ભયાનક વાયરસને લઈ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી દૂધની ડેરીઓ દ્વારા ખૂબ જ સાવધાની રાખવામાં આવી રહી છે. ધાણેરા તાલુકાના થાવર ગામમાં આવેલી દૂધની ડેરી દ્વારા પણ દૂધ ભરાવાને લઈ ખૂબ જ સતર્કતા દાખવવામાં આવી રહી છે, કારણ કે આવા કપરા સમયમાં દૂધ એક અગત્યની ચીજવસ્તુમાં સામેલ છે. ત્યારે દૂધની ડેરી પર સ્વચ્છતા રાખવી પણ એટલી જ જરૂરી હોવાના લીધે ધાણેરા તાલુકાના થાવર દૂધ મંડળી દ્વારા મંડળીમાં કામ કરતા કર્મચારીઓને હાથમાં ગ્લવ્સ, માસ્ક અને માથામાં હાઇજેનિક ટોપી લગાવીને કામ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આજે આદેશ મુજબ કોરોના વાયરસને લઈને અમારી મંડળીમાં પણ સતર્કતા રાખવામાં આવે છે. અમારી મંડળીમાં એક ટાઈમના 1300 થી 1350 ગ્રાહક સવારમાં અને એટલા પણ સાંજે ગ્રાહક આવે છે. અમારે મંડળી ગુજરાતની સૌથી મોટી મંડળી છે, તેમ છતાં અમે સરકારના આદેશ મુજબ ગ્રાહકોને પણ કહીને એકલ દોકલ આવે અને દૂધનો ભરણો કરીએ છીએ. અમારા સ્ટાફ પણ સજ્જ છે, હાથ મોજા માસ્ક બધું રાખે અને તમામ લોકો ગામ લોકો પણ માસ્ક પહેરીને આવતા હોય છે અને ચુસ્તપણે સરકારશ્રીના આદેશનું પાલન કરીએ છીએ અને સુચારુ રીતે સરકારના આદેશ મુજબ અમારો સંસ્થા ચાલે છે. આદેશ મુજબ અમારી મંડળીમાં દરેક ગ્રાહક ધરાવે એકાદ છે અને જે ગ્રાહક દૂધ ધરવા માટે આવે છે તેમને પરથી આપવામાં આપવામાં તેમને દ્વારા મેસેજ કરવામાં આવે છે અને અમારે જે ગ્રાહક અંદર પ્રવેશ થાય છે ત્યાં સેનેટાઇઝર દ્વારા ત્યારે ઉપયોગ થાય છે અને તમામ કર્મચારીઓ દ્વારા હાથ મોજા માસ્ક તમામ પહેરી અને પોતાની સજ્જ રહે છે. કેટલા ગ્રાહકો છે, કેટલો દૂધનો આવક છે? 1300 કસ્ટમર છે અમારે અને દિવસનો 52,000 લીટર દૂધ આવે. અત્યારે તબીબોના ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે અને તેમને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે આ ઉત્તમ સેવા આપી રહેલા તબીબોના કામને કેટલાક લોકો કલંક લગાવી રહ્યા છે. અહીં વાત છે ધાણેરા તાલુકાના ખિંમત ગામના એક તબીબની. ખિંમત ખાતેના આ તબીબનો વિડીયો વાયરલ થયો છે. આ તબીબ આવા કપરા સમયે પણ લોકોની સારવાર કરવાના બદલે તેમની સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરી રહ્યો છે અને અશોભનીય વર્તન કરીને તબીબોની ગરિમાને કલંક લગાવી રહ્યો છે. હરેશ ગોહિલ નામના આ મેડિકલ ઓફિસર દ્વારા કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે તે જુઓ. ભાઈ બહાર ના દર્દી ને પૂના ના દર્દી આવે તો મારે એને ખીજે ને કેવું જ પડે ભાઈ, તમારે 14 દિવસ નીકળવા નથી ઘરની બહાર. સાહેબ વરલી ગઢ જતા રહો, અમારે બીજો ડોક્ટર આવશે. અત્યારે કોરોના મહામારીને નાથવા માટે જિલ્લાના આરોગ્ય અધિકારી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ખુદ સરકારી દવાખાનામાં ફરજ બજાવતા આવા કેટલાક તબીબો જિલ્લાના સમગ્ર આરોગ્ય વિભાગને બદનામ કરી રહ્યા છે. ત્યારે આવા તબીબોને ઘરનો રસ્તો બતાવીને ફરજ પરથી દૂર કરવા જોઈએ તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને પગલે એક તરફ સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવાનું ફરમાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે કુદરતે પણ લોકોને વરસાદના માધ્યમથી ઘરમાં રહેવાનો સંકેત આપ્યો છે. ગુરુવારે બનાસકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને પગલે રાત્રે અવકાશમાંથી વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે વડગામ તાલુકાના ફાર્મ હાઉસના માલિકને મોટું નુકસાન થયું છે. આ ઘટનાને પગલે અનાજ સહિત અંદાજે 50,000 રૂપિયાનું નુકસાન જેઠાભાઈ નામના આ ખેડૂતને થયું છે, જેને પગલે સ્થાનિક તલાટીએ ઘટના સ્થળ પર પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી હતી. તો આ તરફ થરાદમાં પણ કમોસમી વરસાદને પગલે મહાદેવપુરા ગામમાં વીજળી પડતા 3 પશુઓના મોત નિપજ્યા છે, જેમાં 2 ભેંસ અને 1 ગાયનો સમાવેશ થાય છે. વીજળી પડવાથી રબારી ભોણાભાઈને મોટું નુકસાન
સહન કરવાનો વારો આવે છે. કોરોના મહામારીને લઈ ભારત સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે અને આ લોકડાઉનને પગલે પોલીસ બંદોબસ્તમાં છે અને લોકોને ઘરને બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે. અત્યારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દિવસ રાત પોલીસ ફરજ બજાવી રહી છે. ત્યારે ડીસા તાલુકામાં લોકડાઉનને લઈ ફરજ બજાવી રહેલા એક પોલીસકર્મી સહિત અન્ય એક વ્યક્તિનું આજે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામના અને SRPમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ ખેંગારભાઈ રાવળ અને તેમના પિતરાઈભાઈ જસવંતભાઈ કાંતિભાઈ રાવળ શુક્રવારે બપોરે પોતાના મોટરસાઇકલ પર બાઈવાડાથી ડીસા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન બનાસ નદીના કિનારે આવેલા મહાકાળી માતાના મંદિરની સામે આગળ જઈ રહેલા આઈસર ચાલકે અચાનક જ બ્રેક મારતા બાઈક આઈસર સાથે ધડાકાભેર ટકરાયું હતું. જોકે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે આ બાઈકને ટક્કર મારતા બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી બંને મૃતકોની લાશને સિવિલ હોસ્પિટલમાં મોકલી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના બાઈવાડા ગામના બંને યુવકોના મોતથી પરિવાર સહિત ગામ અને ડીસા તાલુકામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.